नमस्कार विद्यार्थी मित्रों, फरी वक्त आपणे જોડાઈએ છીએ સામાજિક વિજ્ઞાન પાઠ 2 એના ત્રીજા ભાગમાં. બીજો ભાગ આપણો ટૂંકો છે, પણ હવે આપણે ફરીથી ત્રીજા ભાગમાં વાત કરીએ છીએ હસ્તકલાની અંદર ચર્મ ઉદ્યોગની. ચર્મ ઉદ્યોગ, ચર્મ એટલે ચામડું, સંસ્કૃત શબ્દ છે ચર્મ. આ ચામડું છે એ મૃત પશુઓને શરીર ઉપરથી ચામડાને ઉતારીને પછી એને એની પર પ્રોસેસ કરવામાં આવે છે, એને કમાવવામાં આવે છે એમ કહેવામાં આવે છે. કમાવવું એટલે એને પહેલા પલાળી દેવામાં આવે છે, પલાળ્યા પછી એને ટીપવામાં આવે છે. આ રીતે એ ચામડાની અંદર કૂણું પાડવામાં આવે છે, કુમાશ આવી જાય પછી એ ચામડાના વિવિધ ઉપયોગો કરવામાં આવે છે. અને આ બધું પ્રાચીન કાળથી ચામડાના આવા ઉપયોગો આપણી સંસ્કૃતિમાં આપણે કરીએ છીએ, આપણે જોઈએ છીએ. ખાસ કરીને આ કમાવેલું જે ચામડું છે એનાથી જે ભૂતકાળમાં ઉપયોગો થતા, આજે તો એ બધી સંસ્કૃતિ લુપ્ત થવા આવી છે. પહેલા જમીનની અંદર જે ઊંડા ઊંડા કુવા હોય એમાંથી પાણી છે એ કોષની મદદથી ખેંચવામાં આવતું, બળદ જોડી અને મોટા મોટા કોષ છે એ કોષની આગળની જે સૂંઢ હોય એ આ ચામડામાંથી બનાવવામાં આવતી, કે જેમાંથી પાણી છે એ ધોરિયાની અંદર વહેવરાવા આવતું. લોખંડ લુહાર છે એ પોતાની ભઠ્ઠી છે એમાં હવા ફૂંકવા માટે ધમણનો ઉપયોગ કરતા, એ ધમણની ચાંચ છે એ પણ હવા ફૂંકવા માટેની જે આગળનો ભાગ હોય એ પણ ચામડામાંથી બનાવવામાં આવતો. પાણી ભરવાની મોટી મોટી મશકો જેને કહેતા, આપણે અત્યારે જે પાણી ભરવાની થેલીઓ આવે છે એ પ્રકારની મોટી મોટી મશકો, અને એ પખાલો એના કરતા મોટી આવે, કે જે કોઈ નાના એવા પશુ, ગધેડા કે એવા પશુઓ ઉપર બંને બાજુએ રહી જાય એવી રીતે એને પાણી ભરી અને દૂર દૂર સુધી મોકલવા માટે પખાલો છે એ પણ આ ચામડામાંથી બનાવવામાં આવતી. એટલે નાની મશક અને મોટી પખાલો એ આ ચામડામાંથી બનાવવામાં આવતી. આ ઉપરાંત વાજિંત્રો, થાપ મારીને જે વગાડવામાં આવે એવા, એટલે કે તબલા, ઢોલક, ઢોલ, નગારા, ત્રાસા આ વગેરે છે એવા સંગીતના સાધનો છે એ પણ આ ચામડામાંથી બનાવવામાં આવતા. યુદ્ધની અંદર જે ઢાલ વપરાય, જે યુદ્ધમાં સૈનિકો લડતા ત્યારે એક હાથમાં ઢાલ પકડી રાખતા, એ ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. પ્રાણીઓના ચામડાના કલાત્મક રીતે ઉપયોગ કરવામાં, એની રંગબેરંગી ભરતકામ કરીને મોજડીઓ બનાવવામાં આવતી, પગરખા બનાવવામાં આવતા, ચામડાના પાકેટ, ચામડાના કમરપટ્ટા જેને આપણે બેલ્ટ કહીએ છીએ એ, ઘોડા અને ઊંટ એની ઉપર બેસવા માટેના જે બનાવવામાં આવે એ જેને સાજ અથવા તો પલાણ કહેવાય, એ પલાણ પણ આવા ચામડામાંથી બનાવવામાં આવતા. ઘોડાની લગામ પણ આવા ચામડામાંથી. આમ ચામડાનો વિવિધ પ્રકારનો ઉપયોગ છે એ આપણા સંસ્કૃતિની અંદર વણાયેલો છે. ચાબુક ચામડામાંથી બનાવવામાં આવતી, હન્ટર જેને આપણે કહીએ છીએ એ પ્રકારનું, એનાથી કેદીઓને મારવામાં આવતા એ પણ એમાંથી બનતી, પ્રાણીઓને પશુઓને મારવા માટેની ચાબુક પણ એમાંથી બનાવવામાં આવતી, લગામ એમાંથી બનાવવામાં આવતી, જે કે ઘોડાની મોઢાની બંને બાજુ એને ખેંચવા, એ આમ ચર્મ ઉદ્યોગ પણ એક ઊંચાઈ ઉપર આપણી સંસ્કૃતિમાં હતો. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ ભારતની અંદર હીરા મોતીકામ અને મીના કારીગરીની. આ એક બહુ જાજરમાનો ઉદ્યોગ છે. ભારતના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આમ ત્રણેય દિશાએ જોઈએ, આપણે ભારતનો નકશો જોઈએ તો આપણે ગુજરાતથી શરૂ કરી અને નીચે સુધી, બીજી બાજુએ છેક બંગાળ સુધી, આમ ભારતના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, ફક્ત ઉત્તર બાજુએ નથી, ત્રણ બાજુએ દરિયો છે અને દરિયાનો 7,570 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો આ ભારતને મળ્યો છે. એટલે
हीरा मोती नो मोटा प्रमाण में उपयोग भारत में थाय छे। आ दरिया मार्गे भारत देश छे बीजा देशों साथे प्राचीन काल थी जोड़ायेलो छे दरिया पार देशों साथे अने एने कारणे हीरा मोती नो व्यापार पण भारत में प्राचीन काल थी थतो आव्यो छे। ભારતના કારીગરોએ બનાવેલા હીરાના ઘરેણા આભૂષણો હીરા મોતીના આભૂષણોની માંગ વિશ્વના અન્ય દેશોમાં સમૃદ્ધ દેશોમાં પહેલેથી રહી છે એટલે ભારતના કુશળ કારીગરો જે હીરા મોતીના આભૂષણો બનાવતા એની વિશ્વના બજારમાં ખૂબ માંગ હતી। આપણો કોહિનૂરનો હીરો અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાં જ મળી આવેલા। કોહિનૂર હીરો તો અંગ્રેજો છે એ ચોરીને લેતા ગયા પોતાની સાથે। ભારતીયો પણ આભૂષણ અને અલંકારોના શોખીન હતા। ભારતની સ્ત્રીઓ પણ આભૂષણો પહેરતી, રાજાઓ પણ આભૂષણો પહેરતા, એ સોનાના દાગીના તો પહેરતા જ સાથે સાથે એ હીરા મોતીના આભૂષણો પણ પહેરતા। તો હીરા મોતીનું બજાર અને હીરા મોતીની કારીગરી છે એ ભારતની સંસ્કૃતિ સાથે પ્રાચીન સમયથી વણાયેલી છે। ભારતના પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ છે એના આપણે ફોટાઓ જોઈએ તો આપણને ખબર છે કે એ હીરાઓ પહેરતા। શ્રેષ્ઠીઓ એટલે કે જે શહેરના નગરના અગ્રગણ્ય નાગરિકો હોય એ કે જેને આપણે શ્રેષ્ઠીઓ કહીએ છીએ એ નગર શેઠો પણ મહાજનો પણ મહાજનો એટલે વેપારીઓ મોટાભાગે એ પણ હીરા મોતી માણેક પન્ના પોખરાજ આ બધા હીરાના જુદા જુદા પ્રકાર છે। હીરા મોતી માણેક નામનો હીરો આવે, પન્ના પોખરાજ આ બધા નંગ કહેવાય આપણે, નીલમ વગેરે રત્નો એ વસ્ત્રાભૂષણોની શોભા વધારતા હતા। બહુ કિંમતી બધા આ નંગ છે અને એના જુદા જુદા નામ છે આપણે યાદ રાખવાના છે કયા કયા। મોતી હીરા મોતી તો આપણે બોલીએ જ છીએ, એ સિવાય માણેક પન્ના પોખરાજ નીલમ આ બધા રત્નો એનો આપણે ઉપયોગ કરીએ છીએ। જ્યોતિષ શાસ્ત્રમાં પણ જુદા જુદા કષ્ટના નિવારણ માટે આવા જુદા જુદા નંગ પહેરવાની જ્યોતિષો પણ ભલામણ કરે છે। રાજા મહારાજાના રાજસિંહાસનો પણ ઉપર પણ આવા હીરા માણેક લગાવવામાં આવતા, એના મુગટો ઉપર લગાવવામાં આવતા, એની પહેરવાની માળાઓ છે એમાં પણ આ મોતીનો અને હીરાનો ઉપયોગ થતો। મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, કાચા અને પાકા બંને મોતી આવે એમાં કાચા મોતીનો પણ આમાં ઉપયોગ થતો કે જેની મદદથી કલાત્મક મોતીનો ભરત જેમ ભરતકામ છે એમ મોતી પુરવવાની પણ કલા છે। મોતીને પુરવી અને સુશોભનના સારા એવા એ તૈયાર થતા, કળશ તૈયાર થતા, ઈંઢોણીઓ તૈયાર થતી, આ બધું મોતીના ભરતકામથી કલાત્મક તોરણો, કળશ, માળાઓ, ઘૂઘરા, પછી બારીના ચાકળા, લગ્નમાં મૂકવાના નાળિયેર, ઈંઢોણી, પંખા, એ ઉપરાંત જાનમાં જોડવા માટે જ્યારે બળદ તૈયાર કરે, ગાડું તૈયાર કરે, તો એ બળદને કે ઘોડાને સુશોભિત કરવા માટેના પણ એ મોટા મોટા એની જે ઝાલર છે એ પણ તૈયાર થતી, એ મોડિયા એના શિંગડા, એની ઝૂલ, એની ઝાલર, આ બધું છે એ મોતીમાંથી પણ તૈયાર, જેમ ભરત ભરીને તૈયાર કરવામાં આવતું એમ મોતીમાંથી પણ તૈયાર કરવામાં આવતું। આ ગુજરાતમાં આ પ્રકારનો સવિશેષ આ ગૃહ ઉદ્યોગ છે, એ ગૃહ ઉદ્યોગ કહીએ અથવા શોખને લીધે એ સ્ત્રી વર્ગ છે એ આવું કામ કરતા હતા। ભારતભરમાં આ કારીગરાઈ છે એ હસ્તકલાની કારીગરાઈ તરીકે બહુ જાણીતી છે। દુનિયાભરના દેશોમાં સોના ચાંદીના કારીગરોમાં અને મીનાકારી એટલે સોના ચાંદીના જે ઘરેણા હોય એની અંદર ખાસ પ્રકારનો એક પદાર્થ ભરવામાં આવે છે, કલરવાળો, કલરફૂલ, એને આપણે મીનાકારી કહીએ છીએ। તો એને માટે પણ ભારત છે એ વિશ્વવિખ્યાત છે। ભારતના કારીગરોની કારીગરી છે એ અજોડ છે, બેનમૂન છે। આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો આભૂષણો બનાવવામાં આવે છે, આપણે જોઈએ છીએ બાજુમાં પહેરવાના બાજુબંધ, ગળામાં પહેરવાના ચેન, માળાઓ છે આપણે કહીએ છીએ, નાકની નથડી, કાનના હાથ પગમાં પહેરવાના માળા, હાર, વીટી,
કંગન કેડે લગાવવાના, એ જેને ઝુમખા કહીએ એવા ઝુમખા ચાવીના, આ બધા ની જુદી જુદી ડિઝાઇનો બનાવવામાં, આકર્ષક ડિઝાઇનો બનાવવા અને ટકાઉ આભૂષણો બનાવવામાં આપણા કારીગરોની, ભારતના કારીગરોની નિપુણતા હતી, એની પાસે એ કૌશલ્ય હતું. અને મીનાકારી કરી, મીના કામ કરીને, મીના કારીગરી કરીને આ ઘરેણાની અંદર લાલ, લીલો અને વાદળી રંગ પૂરી અને એને વધારે આકર્ષક બનાવવાનો પણ એ આપણા કારીગરોમાં, ખાસ કરીને જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી એટલે કે કાશી અને હૈદરાબાદમાં આવા કારીગરો છે એ સવિશેષ જોવા મળતા, કે જે મીના કારીગરી કરી અને એ આ કૌશલ્ય વધારતા હતા. એ ઉપરાંત જરીકામ, એ પણ ભારતીય હસ્તકલાની વિશેષતા રહી છે. જરી અને ભરતની કલામાં પણ પ્રાચીન સમયથી ભારત છે અગ્રેસર રહ્યું છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી એનો ઉપયોગ એ વસ્ત્રોની અંદર એ તાર લગાવવામાં આવતા, તાર ગૂંથવામાં આવતા, એને જરીકામ કહેવાય. એ સોનાના તાર, એ જરીકામ કરી ભરત ગૂંથણ દ્વારા એ તાર લગાવી અને એને વધારે મૂલ્યવાન અને સુશોભિત કરવામાં આવતા. સુરત છે એ પણ જરીકામ માટે જાણીતું છે. પાનેતર, ઘરચોળા આ બધાની અંદર આવા જરી લગાડી અને એને બેનમૂન અને વધારે સુશોભિત કરી આપતા હતા. એ જરીકામ માટે ગુજરાતનું સુરત છે એ પણ પ્રખ્યાત છે. તો ચર્મ ઉદ્યોગ પછી હીરા મોતીકામ અને મીના કારીગરી પછી આપણે જરીકામની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરીએ ધાતુકામ. ધાતુકામ, ધાતુ વિદ્યા એ પણ ભારતની એક પ્રાચીન વિદ્યા છે. આપણે આગળના પાઠમાં જોયા કે પ્રાચીન યુગ પછી લોહ, પાષાણ યુગ આવ્યો અને પાષાણ યુગ પછી લોહ યુગ આવ્યો, ધાતુ યુગની શરૂઆત થઈ અને આ ધાતુ યુગમાં ધાતુ વિદ્યા છે વિકસી. ધાતુ વિદ્યા વિકસી એટલે લોથલના કારીગરોએ આપણને ઉત્ખનન દરમિયાન જોવા મળ્યું કે ત્યારે એ સમયમાં પણ દાંતડા, દાંતડી, હોલ પાડવા માટેની, કાણા પાડવા માટેની સારડીઓ, કરવતો, કોઈ પણ લાકડાને કાપવા માટેની કરવતો, આરા, સોય, સુયા, આવા તાંબા અને કાંસાના સાધનો અને ઓજારો આપણને મળી આવ્યા છે. એટલે એનો અર્થ એમ કે એ સમયમાં પણ ધાતુ કલા છે, ધાતુકામ છે એ સંસ્કૃતિના લોકોને પણ આવડતું હતું અને એ પોતાના જીવન જરૂરિયાત માટે આ ધાતુની અંદરથી જુદા જુદા સાધનો છે બનાવતી હતી. એ ઉપરાંત આજે આપણે આગળ વર્ણન કર્યું એવા બધા સાધનો તો ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. દાંતડા, દાંતડી, હોલ બનાવવા માટે, કાણા પાડવા માટેની સારડી, કરવતો, આરા, સોય, આ ઉપરાંત દેવદેવોની પૂજા કરવા માટેના મૂર્તિઓ, પૂજા કરવા માટેના પાત્રો અને જીવન જરૂરિયાતના વાસણો પણ ધાતુની અંદર બનાવવામાં આવતા. યુદ્ધના સમયે વપરાય એવા શસ્ત્રો પણ, ભાલા, તલવારો, બરછીઓ એ પણ ધાતુમાંથી એ સમયમાં પણ બનાવવામાં આવતા. સોનું અને ચાંદી એ ધાતુ જ છે, એનો ઉપયોગ પણ એ ઘરેણા બનાવવા માટે, આભૂષણો બનાવવા માટે થતો. પિત્તળ, કાંસુ, તાંબુ આ વગેરે થોડી સસ્તી ધાતુઓ છે, એનો ઉપયોગ છે એ પણ વાસણો અને મૂર્તિ બનાવવામાં થતો. હથિયારો બનાવવા માટે અને મોટા મોટા ઓજારો બનાવવા માટે એ લોખંડનો ઉપયોગ થતો. આમ લોખંડ, તાંબુ, પિત્તળ, કાંસુ, સોનું, ચાંદી આ બધી ધાતુઓનો પ્રાચીન કાળથી ભારતની અંદર ઉપયોગ થતો આવ્યો છે. બીજી એક કલા આપણે યાદ કરવી પડે, કાષ્ઠકલા. કાષ્ઠ એટલે લાકડું, લાકડાની અંદર કોતરકામ કરીને કલાત્મક રીતે લાકડાનો ઉપયોગ કરવો એ કાષ્ઠકલા છે. આપણે જાણીએ છીએ કે માનવ જીવન સાથે વન્ય જીવન તો બહુ પ્રાચીન કાળથી સંકળાયેલું છે. વનસ્પતિની ઉત્પત્તિ પછી જ માનવની ઉત્પત્તિ થઈ છે અને માણસે પોતાના લગભગ દરેક કાર્યની અંદર
वनस्पति सीधो के आडकतरो उपयोग कर प्रत्यक्ष के परोक्ष रीते उपयोग कर तो ए वृक्ष और वनराजी साथ तो मानव संबंध मानव जीवन संबंध अतूट रहो लाकड़ा थी आपणे एने बाळवाथी शुरुआत करी अग्नि पेटावीने अने एने बळतण तरीके उपयोग शुरू कर्यो अने पछी समयांतरे एमांथी आपणे नवा नवा साधनो बनावा मांड्या आपणा मकानो बनावा मांड्या रहेणाक माटे वसवाट माटे आपणा मकानोनी अंदर आपणा बांधकाममां आपणा बारी बारणा बनावामां दरवाजाओ बनावामां आपणे लाकडानो उपयोग करवा मांड्या पछी लाकडानी मूर्तिओ बनावा मांड्या बाळको माटे रमकडा अपने मनोरंजन सोखा बजी सोखा पर लाकड़ा मे बनता अपना मकान छत मे अपने वाँस नो उपयोग करता बारी बारणा बनावता थांभलीओ बनावता गोखलाओ बनावता जरूखाओ बनावता राजा राजवाड़ा सिंहासनो बनावता लाकड़ा खुर्शीओ आराम खुर्शीओ लाकड़ा झाड़ीओ बनावी एने पर आप हवा उजास अपना मकान की अंदर फिट करता आ बधु काष्ठकला आकर्षक बनावा माटे आपणे कोतरणी करता सादी थांभली पण होय अने कोतरणी करेली थांभली पण होय ए बन्ने वच्चे देखावमां ए कोतरणी करेली थांभली छे ए आपणने वधारे गमे छे तो ए काष्ठकला छे ए पण ए टोच उपर ए आपणो प्राचीन કાળમાં હતી અને એ આપણો અમૂલ્ય વારસો છે. ગુજરાતની વાત કરીએ તો ઈદરના રમકડા લાકડાના રમકડા ઈદરમાં બનાવેલા લાકડાના રમકડા અને લાકડાના હિંચકા અને એ સંખેડાનું ફર્નિચર છે લાકડાનું એ આજે પણ એ જાણીતું છે. આજે પણ એની બહુ મોટી માંગ છે. આજના પીરિયડમાં આપણે અહીં સુધીની વાત કરીએ છીએ. आती काले आपणे फरी वखत जड़तर काम अकीक काम अने चित्रकलानी वात करी अने आ पाठने आपणे आगळ वधारशुं. त्यां सुधी आप सौने जय हिंद जय भारत.